આજે આપણે ભારતના ઇતિહાસમાં મધ્યકાલીન ભારતમાં ભક્તિ આંદોલન વિશે વાત કરીએ. ભક્તિ આંદોલન શા માટે ઉદ્ભવ્યું, એટલે કે ભક્તિ આંદોલન ઉદગમના કારણો. એક તો હિન્દુ સમાજમાં વધી ગયેલા અનિષ્ટો, બીજું હિન્દુ સમાજમાં અનેક દેવદેવીઓની મૂર્તિપૂજા, કર્મકાંડનું મહત્વ, જ્ઞાતિ જાતિના કડક બંધનો, અનેક પ્રકારના વહેમો, બાળ લગ્ન પ્રથા, જ્ઞાતિ પ્રથા વગેરેને મુક્ત કરવા સમાજ સુધારણાના એક ભાગરૂપે ભક્તિ આંદોલન ચાલુ થયું. અગત્યનું કારણ ઇસ્લામનો ફેલાવો. આ કાળમાં અનેક રીતે ઇસ્લામનો ફેલાવો વધતો જતો હતો. તેને રોકવા અને સંરક્ષણ કરવા સરળ ભક્તિ માર્ગ એક શ્રેષ્ઠ ઉપાય હતો. સુફી સંતોનો પ્રભાવ. સુફી સંતોએ હિન્દુ ધર્મના સારા તત્વો લઈ અને સુફીઝમનો પ્રચાર કર્યો. આ પ્રભાવને કારણે હિન્દુ ધર્મ અને સમાજમાં ભક્તિ આંદોલન આવશ્યક બન્યું હતું. સંતોનો પ્રભાવ. આ યુગમાં ભારતમાં અનેક ભાગોની અંદર એ અનેક સંતોનો પ્રાદુર્ભાવ થયો. જુદા જુદા વિસ્તારમાં રહેલા સંતો વચ્ચે કોઈ પ્રકારની જોડતી કડી ન હોવા છતાં ભક્તિ આંદોલન એક પ્રકારના ધ્યેયના સ્વરૂપે ભક્તિ આંદોલન આગળ વધ્યું. પ્રથમ અગત્યના સંત હોય તો એ સંત કબીર. એમનો જીવનકાળ 1398 થી 1495. ગુરુ રામાનંદ હતા. એમનો જન્મ બ્રાહ્મણ વિધવાના કુખે થયો હતો. લોક લજ્જાથી બચવા નવજાત બાળકને બનારસની લોહર તળાવમાં ફેંકી દીધું હતું. તેમના પાલક એ નીરુ નામનો મુસ્લિમ વણકર હતો. એમની માન્યતા હતી કે રામ અને રહીમ એક જ છે. તેમણે જાતિવાદ, મૂર્તિવાદ અને અવતારવાદનો વિરોધ કર્યો. તેમણે નિર્ગુણ ભક્તિના પ્રથમ સંત ગણી શકાય. અંધશ્રદ્ધાને દૂર કરવા એમણે અનેક ગીતો રચ્યા. એમના શિષ્યોમાં બંને ધર્મના લોકો સામેલ હતા. એવું કહેવામાં આવે છે કે નર્મદા નદીના કિનારે શુકલ તીર્થના તત્વાજીવાને ત્યાં મહેમાન બનેલા ત્યારે બંને ભાઈઓએ કબીરના પગ ધોઈ નર્મદા કાંઠાના સુકાઈ ગયેલા વટા ઠૂઠાને પાણી પીવડાતા તે વૃક્ષ પુનર્જીવિત થયું અને ઘટાદાર થયું, જે આજે કબીર વડ તરીકે ઓળખાય છે. સંત કબીરની વાણીને બીજક નામના ગ્રંથમાં સંપાદિત કરેલ છે. સંત કબીર 98 કે 100 વર્ષની ઉંમરે મગહર નામના ગામે મૃત્યુ પામ્યા. બીજા અગત્યના સંત એક ગુરુ નાનક હતા. તેમણે શીખ ધર્મની સ્થાપના કરી પ્રથમ ગુરુ બન્યા. તેમનો જન્મ પાકિસ્તાનના લાહોરના તલવંડી ગામે, કે જે હાલ નાનકાના સાહેબ તરીકે ઓળખાય છે, ત્યાં 1469માં થયો હતો. માતાનું નામ ત્રિપતા, પિતાનું નામ કાલુ, પુત્રો પૃથ્વીદાસ અને લક્ષ્મીદાસ હતા. 30 વર્ષ સુધી યાત્રા કરી તિબેટ, સિલોન, બલુચિસ્તાન, જેરુસલેમ વગેરેની યાત્રા કરી. તેમનું સૂત્ર સત શ્રી અકાલ અને વાહેગુરુ હતું. પોતાના વારસદાર તરીકે પોતે પુત્રને નહીં પરંતુ અંગદેવ નામના શિષ્યને નિમ્યા. ગરીબોને જમાડવા ગુરુકા લંગર ચાલુ કર્યું. તેમનો ઉપદેશ એ ગુરુ ગ્રંથ સાહેબમાં સમાયેલો છે. ત્યાર પછીના સંત એ રામાનુજાચાર્ય છે. તેમનો જન્મ કાંચી નજીક પેરમુદુર ગામે 1017માં થયો હતો. તેમના માતા કાંતિમતી અને પિતા કેશવ હતા. રચના શ્રી ભાષ્ય નામનું તેમણે પુસ્તક લખ્યું. તેમણે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. તેમના પ્રભાવથી તિરુચલાપલ્લી જૈન ધર્મી રાજા બિટગીએ જૈન ધર્મ છોડીને વૈષ્ણવ ધર્મ અપનાવ્યો. તેણે પોતાનું નામ બદલી અને વિષ્ણુ વર્મન કર્યું હતું. ત્યાર પછીના અગત્ય સંત એ દાદુ દયાળ હતા. તેઓ સંત કબીરના શિષ્ય હતા. તેમનો જન્મ 1544માં અમદાવાદના મોચી કુટુંબમાં થયો હોવાનું મનાય છે. ગૃહત્યાગ 12 વર્ષની વયે આમેર, અજમેર, દિલ્હી વગેરે સ્થળોએ ભ્રમણ કરી રાજસ્થાનના નરિયાણા ગામમાં તેઓ સ્થાયી થયા હતા. તેમના શિષ્યો એ દાદુપંથી તરીકે ઓળખાય છે. તેમણે બ્રહ્મ સંપ્રદાય નામને સ્થાપના કરી. અકબરે તેમને ધર્મની ચર્ચા કરવા માટે ફતેપુર સિક્રીમાં આમંત્રિત કર્યા હતા. માળવાના ખિલજી વંશનો અંતિમ શાસક મહમૂદ બીજો, તેણે 1512માં શાસન સંભાળ્યું. ગોરી અને ત્યાર પછીના અગત્યના સંત એ રામાનંદ થઈ. રામાનંદજીનો જન્મ એ અલ્હાબાદમાં 1299માં થયો હતો. તેમના ગુરુ એ રાઘવાનંદજી હતા. તેમણે ઉત્તર ભારતમાં રામભક્તિ અને સંપ્રદાય રામાવત સંપ્રદાય તરીકે ઓળખાય છે. તેમનો ઉપદેશ હિન્દી ભાષામાં હતો. તેમણે પોતાના વિચારો લાગુ કરવા વૈરાગ્ય નામનું સંગઠન બનાવ્યું હતું. તેમના શિષ્યોમાં રૈદાસ, જમાલ, ધન્ના, જાટ, સદના કસાઈ અને અનેક બ્રાહ્મણો પણ હતા. ત્યાર પછી રૈદાસ, એમના ગુરુ રામાનંદ હતા. તેમની રચના, એમણે ભજનો જે રચ્યા છે તેમાંથી 30 એ ગુરુ ગ્રંથ સાહેબના ભાગ બની ચૂક્યા છે. ત્યાર પછીના અગત્યના સંત એ વલ્લભાચાર્ય છે.
તેમનો જન્મ 1479 માં વારાણસી નજીક થયો. તેમણે શુદ્ધ દ્વૈતવાદ નામનું સંપાદન કર્યું. તેમનો સંપ્રદાય પુષ્ટિ માર્ગ તરીકે ઓળખાય છે. 1531 માં તેઓ કૃષ્ણ ભગવાનને શ્રીનાથજી રૂપે તેઓ પૂજે છે. ત્યારબાદ ગુજરાતમાં એ નરસિંહ મહેતા, તેઓ ગુજરાતના મધ્યકાલીનના મહાન ભક્ત હતા. અનેક ગુજરાતી ભક્તિ કવિતાઓ એમણે રચી છે. જ્ઞાતિ અને જાતિના ભેદભાવમાં તેઓ માનતા ન હતા. નિમ્ન જાતિ સાથે પણ સંબંધો રાખવા બાબતે તેમને જ્ઞાતિની બહાર મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછીના અગત્યના સંત એ ચૈતન્ય મહાપ્રભુ છે. તેમનો જન્મ 1486 માં નવદીપ એટલે કે નદિયાના પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમના માતા સચદેવી અને પિતા જગન્નાથ હતા. નાનપણનું નામ વિશ્વંભર અને ગૌરાંગ હતું. ગુલામનું નામ એ નિમાય હતું. તેમના લગ્ન વિષ્ણુપ્રિયા નામ સાથે થયા હતા. તેમણે 24 વર્ષની વયે સંસાર ત્યાગ કરી ચૈતન્ય નામ ધારણ કર્યું. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા વધાર્યો. તેમનું મૃત્યુ એ 1533 થયું હતું. ત્યાર પછી અગત્યના સંત એ મીરાબાઈ છે. મીરાબાઈનો જન્મ 1498 માં મેરતાના ઠાકુર રતનસિંહ રાઠોડને ત્યાં થયો હતો. તેમના ગુરુ એ ચમાર રૈદાસ હતા. લગ્ન 1514 માં મેવાડના રાજા રાણા ભોજરાજ સાથે થયા હતા. ગૃહત્યાગ એમણે સાસરિયાના ત્રાસથી તેઓ વૃંદાવન જતા રહ્યા હતા. તેમની અનેક રચનાઓ એ રાધાકૃષ્ણના પદોની એમની રચનાઓ છે. એવી ઘણી રચનાઓ એ ગુજરાતી ભાષામાં પણ આજે મળી આવે છે. ત્યાર પછીના સંત એ સુરદાસ હતા. તેમનો જન્મ 1483 માં થયો હતો. તેઓ જન્મથી જ અંધ હતા. તેમણે હજારો કૃષ્ણ ભક્તિના પદો લખ્યા છે. તેમના મુખ્ય પદો ત્રણ ગ્રંથમાંથી મળી આવે છે. સુર સુરાવલી, સાહિત્ય લહેરી અને સુરસાગર. તેમના સુરસાગરમાં 4578 જેટલા ભજનો મળી આવે છે. ત્યાર પછીના સંત એ સંત જ્ઞાનેશ્વર 13મી સદીમાં થઈ ગયા. પિતા વિઠ્ઠલ પંત હતા, માતા રૂકમણીબાઈ હતા. તેમણે મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા નામનું પુસ્તક લખ્યું છે, જે ભાવાર્થ દીપિકા તરીકે પણ ઓળખાય છે. બીજો તેમનો અમૃતાનુભવ નામનો ગ્રંથ લખ્યો છે. તેઓ દરજી પરિવારની અંદર 1270 જન્મ્યા હતા. તેઓ પંઢરપુરના વિઠોબા ભાવેના તેઓ ભક્ત હતા. ત્યાર પછીના સંત એકનાથ, તેમનો જન્મ 1533. તેમના ગુરુ જનાર્દન સ્વામી હતા. તેમણે અસ્પૃશ્યતાનો મોટા પાયે વિરોધ કર્યો. તેમણે ભાગવત નામનો એક ગ્રંથ લખ્યો છે. ત્યાર પછીના અંતિમ તુકારામ, તેઓ 17મી સદીમાં થઈ ગયા. તેઓ શિવાજીના સમકાલીનમાં હતા. તેમણે મહારાષ્ટ્રના લોકોને રાષ્ટ્રવાદ પેદા કર્યો. તેમનો અભંગો નામની જે રચના છે તે ખૂબ જ પ્રખ્યાત છે. દોસ્તો, હવે પછીના ચેપ્ટરની અંદર એ આપણે સૂફી સંત વિશે અચૂક જોઈશું.